ઓલણ નદીના પાણી તાપીના પંચોલ ગામમાં ઘૂસી ગયા છે. ઓલણ નદીના પાણીથી પંચોલ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પંચોલ ગામની આશ્રમ શાળામાં પાણી ભરાઈ ગયા. કેટલાક બાળકો ફસાયા હતા જેમને બચાવવામાં આવ્યા. એનડીઆરએફની ટીમે ફસાયેલા બાળકોને રેસ્ક્યુ કર્યા. આશ્રમ શાળામાંથી બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. આશ્રમ શાળામાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ત્યાં રહેતા બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. એનડીઆરએફ અને સ્થાનિક પોલીસની મદદથી બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. તાપી જિલ્લાથી સમાચાર. નેશનલ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદથી નેશનલ હાઈવે જળબંબાકારની સ્થિતિમાં મુકાઈ ગયો છે, કેમ કે પાણી આખા રસ્તા ઉપર ફરી વળ્યા છે. ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. સોનગઢ સુરત હાઈવે ઉપર પાણી ભરાઈ જતા સમસ્યા વધી છે. નેશનલ હાઈવે નંબર 53 ઉપર લાંબો ટ્રાફિક જામ. આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે લોકો કઈ હદની મુશ્કેલી સહન કરી રહ્યા છે, કેમ કે દૂર દૂર સુધી વાહનોની લાંબી લાઈન જોવા મળી રહી છે અને તેના કારણે કલાકો સુધી વાહન ચાલકો આ ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છે. રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, જેના કારણે આ ટ્રાફિક જામ સર્જાયો છે. સોનગઢ સુરત હાઈવેના આ દ્રશ્યો છે. નેશનલ હાઈવે નંબર 53 જ્યાં પાણીનો ભરાવ થઈ ગયો છે અને તેના કારણે વાહન ચાલકો ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ગાડીઓની કતાર જોવા મળી રહી છે અને કેટલાક લોકોએ પોતાની ગાડી સાઈડમાં પાર્ક કરી દીધી છે, કેમ કે ટ્રાફિક જામની સ્થિતિ અહીંયા ઘણા કલાકોથી છે, જેના કારણે લોકોએ ગાડી સાઈડમાં પાર્ક કરી દીધી છે, કેમ કે થોડીક પણ ગાડી આગળ નથી વધી રહી.